આખા ચાલુ થયા છે કોંગ્રેસના એક પછી એક પ્રવક્તાઓ જ રોષ ઠાલવી રહ્યા છે હવે ટીવી ડિબેટમાં બેસતા કોંગ્રેસના નેતા અમિત નાયક નારાજ થયા છે અમિત નાયકે નામ લીધા વિના મનીષ દોશી પર પ્રહાર કર્યા છે કોંગ્રેસમાં નવી પેઢીનું રાજકીય શોષણ થઈ રહ્યું હોવાનું અમિત નાયકનું કહેવું છે 15 વર્ષથી એક જ પ્રવક્તા કઈ રીતે હોઈ શકે અમિત નાયકે આ સવાલ ઉઠાવ્યો છે કોઈ સ્થાન કે પદ કાયમી ન હોય તો પ્રવક્તા 15 વર્ષથી કેમ છે આ એક સવાલ અમિત નાયકનો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું છે કે રાજકીય શોષણ સમાન છે આ કોંગ્રેસમાં નવી પેઢીનું રાજકીય શોષણ થઈ રહ્યું હોવાનું ડોક્ટર અમિત નાયકનું કહેવું છે 15 વર્ષથી એક જ પ્રવક્તા કઈ રીતે હોઈ શકે કોંગ્રેસમાં આ ડખો સપાટી પર આવ્યો છે શું અમિત નાયકનો મનીષ દોશી પર ઇશારો છે એ સવાલ છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે પણ કહ્યું છે કે એક સાથે લડીશું અને પૂરી તાકાત સાથે આ ચૂંટણીમાં ઝુકાવીશું અને તેની વચ્ચે જ કોંગ્રેસના પ્રવક્તાનો આ પ્રકારનો એક પોસ્ટ કે જે હાલ તો વાયરલ થઈ રહી છે અને ઘણા સવાલ ઉભા કરી રહી છે અમિત નાયક ખુદ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર અમિતભાઈ આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર આપે એક પોસ્ટ કરી છે અને આપે સવાલ ઉઠાવ્યા છે કે 15 વર્ષથી કઈ રીતે કોઈ પ્રવક્તાના પદ પર રહી શકે શું છે આ સમગ્ર વાત આપ શું કહેવા માંગો છો મિહિર હું જે રીતે પક્ષ માટે 24 કલાક દિવસ રાત મહેનત કરી રહ્યો છું અને પક્ષના સંગઠન માટે આજે પણ હું એટલો જ આક્રમક છું ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સામે અમે જે રીતે લડાઈ લડી રહ્યા છીએ મારે એક જ સવાલ મારા મનમાં વારંવાર થાય છે કે જ્યારે 25-25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં જે પૂર્ણ બહુમતીમાં છે અને તો પણ તેનો મંત્રીમંડળ બદલી નાખતો હોય મુખ્યમંત્રી બદલી નાખતા હોય તો જે નવા લોકો જે મહેનત કરી રહ્યા છે દિવસ રાત એક કરી રહ્યા છે એ લોકોને પણ સંગઠનમાં સ્થાન મળવું જોઈએ અને પરિવર્તન એ સંસારનો નિયમ છે અને હું એ પરિવર્તનના નિયમમાં માનું છું અને જ્યારે ટીવી ડિબેટના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી વતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે લડવાનું હોય ત્યારે અમારા જેવા યુવાન આક્રમક લોકો આક્રમકતાથી પાર્ટીની વાત રજૂ કરતા હોય છે પણ જ્યારે અમારા પ્રભારી સહપ્રભારી અને જે ઉપરના મોડી મંડળના નેતાઓની કંઈક સંગઠનની મીટિંગ હોય ત્યારે અમારી બાદ બાકી થાય અમને દુઃખદ લાગે છે કેમ કે અમે એ ચિંતા વ્યક્ત કરીએ છીએ અમારે આવનારા દિવસોમાં હજુ પણ મોટી લડાઈ લડવાની છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સામે લડાઈ લડવાની છે યુવાનો માટે લડાઈ લડવાની છે તો હું ચોક્કસ એવું માનું છું કે આવા મન સાથે અને કચાશ સાથે આવી લડાઈ અમે આગળ કઈ રીતે લડી શકીશું અમિતભાઈ એટલે મેં આ એક અમિતભાઈ જે 15 વર્ષથી પ્રવક્તાની આપ વાત કરી રહ્યા છો આપનો ઈશારો કોના તરફ છે કોને કહી રહ્યા છો આપ મારી વાત પાર્ટી ફોરમમાં જે હું મારા પ્રદેશના મોડી મંડળને મારી આ રજૂઆત કરી ચૂક્યો છું અને પાર્ટીના પ્રોટોકોલમાં રહીને જ મેં આજે મારા શેષ નેતૃત્વને પણ આ વસ્તુનું ધ્યાન દોર્યું છે આવનારા સમયે જ કહી જશે કે મારો ઈશારો કોના તરફ છે કેમ કે પાર્ટી જ્યારે કોઈ પણ પદ ઉપર કોઈની પણ નિયુક્તિ કરતી હોય છે તો તેનો એક નિશ્ચિત સમયગાળો હોય છે અને કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને દરેક નવા લોકોને અને ઉત્સાહી લોકોને સ્થાન આપવું જોઈએ તો જ એ પાર્ટીનો ઉદય થાય અને પાર્ટીમાં નવા લોકો કામ કરવા માટે જોડવા માટે પ્રેરાય એવું મારું અંગત મંતવ્ય છે અને મેં પાર્ટીને મારી વાત મૂકી છે મને ચોક્કસ વિશ્વાસ છે મારા જે નવા પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ તે ખૂબ જ ઉત્સાહી છે જેની રજૂઆત સાથે પહોંચાડવાની છે તે મેં આ કરી છે મારા પક્ષ જે નક્કી કરશે અને મારા પક્ષના મોડી મંડળ મારા શીર્ષ નેતૃત્વ જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું કામ કરીશ મેં મારી રજૂઆત અને વાત યોગ્ય જગ્યાએ મૂકી છે અમિતભાઈ જોડાયેલા રહેજો અમારી સાથે ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે પણ જોડાઈ ચૂક્યા છે યજ્ઞેશભાઈ કોંગ્રેસના પ્રવક્તા અમિતભાઈ છે અને અમિતભાઈએ એક પોસ્ટ કરી છે કે 15 વર્ષથી પાર્ટીના પ્રવક્તા તરીકે એક જ વ્યક્તિ કેમ છે ભાજપ જો પોતાનું આખું જે મંત્રીમંડળ છે બદલી શકતો હોય મુખ્યમંત્રી બદલી શકતા હોય તો કોંગ્રેસમાં પ્રવક્તા કેમ નથી બદલાતા અને રાજકીય શોષણ નવી પેઢીનું થઈ રહ્યું છે આ પ્રકારની એક પોસ્ટ કરવામાં આવી છે
ભાજપ પરિવર્તનમાં માને છે અને ભાજપ દાયિત્વ દરેક વ્યક્તિના અલગ અલગ આપતા હોય છે. એવું નથી કે વ્યક્તિનું દાયિત્વ આજે મુખ્યમંત્રી પદે પતી જાય પછી એને બીજું દાયિત્વ ન મળે એવું પણ નથી, પરંતુ દરેક જગ્યાએ એને સ્થાન આપવું, કારણ કે સંગઠનમાં જોડાયેલી વ્યક્તિ સરકારમાં પણ એને અનુભવ મળવો જોઈએ, સરકારની સાથે સાથે એને બોર્ડ નિગમોના પણ અનુભવ મળવા જોઈએ અને પદાધિકારીઓ તરીકેના અનુભવ પણ મળવા જોઈએ અને સંગઠનના અનુભવ પણ મળવા જોઈએ એવું ભારતીય જનતા પાર્ટી ચોક્કસ માને છે. એટલે અલગ અલગ દાયિત્વ દરેક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીમાં મળતું રહે છે. કોંગ્રેસનો અને અમિતભાઈનો આંતરિક મામલો છે, એમાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય પડે નહીં, પરંતુ અમને એ વાતની ખુશી છે કે આજે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક જયારે એમની પોલ પર જયારે આવી પોસ્ટ ચડાવે અને પોસ્ટની ઉપર ભારતીય જનતા પાર્ટીનું ઉદાહરણ આપે એટલા માટે અમને ગર્વ થાય છે. બીજું કે કોંગ્રેસને આંતરિક કોને રાખવા કોને રાખવા એ કોંગ્રેસનો પ્રશ્ન એટલા માટે છે કે વર્ષોથી કોંગ્રેસ પરિવારવાદ વ્યક્તિવાદ અને એમાં સપડાયેલી છે અને એનો કદાચ કોઈ ભોગ બન્યા હોય અને એ સ્વાભાવિક છે, કારણ કે કોંગ્રેસમાં તો વર્ષોથી એક જ પ્રવક્તા ને આપણે જોઈ રહ્યા છીએ કે જેઓ, અને હું તો નામ આપવામાં પણ મને વાંધો નથી કે કોંગ્રેસના મનીષ દોશી માત્ર એક જ પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં વર્ષોથી કાર્ય કરી રહ્યા છે અને આજે કોંગ્રેસ એમને પણ વર્ષોથી રિપીટ કરી રહી છે, પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અંદર પરિવર્તન છે, ભારતીય જનતા પાર્ટી અંદર નવા નવા માણસોને સ્થાન મળે છે અને સાથે સાથે જૂના માણસોના દાયિત્વ બદલાઈ અને એમને અલગ જગ્યાએ પણ સ્થાન મળતા રહે છે એ પ્રમાણે કોંગ્રેસની અંદર એમણે માંગણી કરી છે અને ભારતીય જનતા પાર્ટીને દાખલો આપીને માંગણી કરી છે એના માટે અમને ગર્વ છે. અમિતભાઈ, આપે આપે કહ્યું કે આપે પાર્ટી ફોરમમાં રજૂઆત કરી દીધી છે અને જગદીશભાઈ આપને સાંભળ્યા છે અને આ બાબતે કઈ પણ પગલા લેવાની પણ તેમણે વાત કરી છે, તો પછી શા માટે આપે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું? મારે સોશિયલ મીડિયા એ મારું, મેં સોશિયલ મીડિયામાં એક પાર્ટી ફોરમમાં જ રજૂઆત કરી અને મેં આજે લાગણી વ્યક્ત કરી છે, મારા એકલાની લાગણી નથી, મારા જેવા હજારો યુવાનો જે પોતાના, હું એક તબીબ તરીકેની પ્રેક્ટિસ છોડીને રાજકારણમાં મારો સમય આપી રહ્યો છું, જાહેર જીવનમાં આવ્યો છું, મેં પોતે નક્કી કર્યું હતું કે મારે લોકો માટે કામ કરવું છે, એના માટે જાહેર જીવનમાં જવું જરૂરી છે, એટલે જ્યારે હું મારો ધંધો રોજગાર છોડીને જાહેર જીવનમાં હું પ્રવેશ્યો હોય તો ચોક્કસ હું જે પક્ષમાં હોઉં એ પક્ષમાં ક્યાંય કોઈનો અન્યાય ના થાય, નવા લોકોને સ્થાન મળે અને નવા ઉત્સાહી લોકો જે સતત ટીવી ડિબેટના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે બેબાકપણે લડતા હોય એવા લોકોને પાર્ટીમાં યોગ્ય સ્થાન મળે અને જે વર્ષોથી એક જ પદ પર જે લોકો બેઠેલા છે તેમને કોઈ નવી જગ્યાએ એમના અનુભવનો ઉપયોગ થાય, નવા લોકો પણ સાથે તૈયાર થાય અને એ રીતે સંગઠન મોટું થાય, કોંગ્રેસ પાર્ટીમાં હજારો લાખો લોકો નવા જોડાય અને પાર્ટીની વિચારધારાને ગામડે ગામડે, નાનામાં નાની ગલીએ, ચાલીમાં, સોસાયટીઓમાં નવા લોકો, યુવા છે, વૃદ્ધ છે, મહિલાઓ છે, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન વિતરે એના માટેની આ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આજે મૂક્યું છે. મારો આશય કોઈ એક વ્યક્તિને રાજકીય નુકસાન પહોંચાડવા માટે કે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને એક પૈસાનો ફાયદો થાય એના માટે મારી પોસ્ટ નથી. મારી લડાઈ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સામે છે અને પહેલા પણ હતી ને આવનારા દિવસોમાં પણ હશે. આવનારા વિધાનસભાની ચૂંટણી પહેલા પણ અમિત નાયક વધારે ને વધારે આક્રમક થશે ને ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રીતિઓ સામે બેબાકપણે આ જ રીતે. ચલો અમિતભાઈ, માની લઈએ કે આપ 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 સ્પેશિયલ ફોરમમાં આપે રજૂઆત કરીને સોશિયલ મીડિયા ઉપર આપે પર્સનલી આ બધાનો બડાપો આપે રજૂ કર્યો, તો પછી થોડા સમયમાં એ પોસ્ટ હટાવી શું કામ? મેં કોઈ પણ પોસ્ટ નથી હટાવી, આજે પણ મારી પોસ્ટ મારા વોલ પર છે જ, કારણ કે મેં પોતે કોઈ વાત ખોટી નથી કરી અને હું જ્યારે કોઈ પણ વસ્તુ કે મારા વિચાર પ્રગટ કરતો છું તો એ વ્યક્તિગત વિચાર નથી હોતા. એ પોસ્ટ આજે પણ છે અને પોસ્ટ એટલા માટે મેં મૂકી છે કે ક્યાંક પ્રભારી સહપ્રભારી જે લોકો ચિંતન કરી રહ્યા છે તેમને આ બાબતે પણ ચિંતન કરવા માટેનો સમય નીકાળે અને મારી વાત અને મારી અગાઉ જે લોકો કહી ચૂક્યા છે એ બધાની વાત એક થઈને એ લોકો કોઈ નિષ્કર્ષ પર પહોંચે એના માટે મેં આ વોલ મૂકી છે. યજ્ઞેશભાઈ કહી રહ્યા છે કે અમારી જે લડાઈ છે એ ભાજપ સામે છે અને ભાજપ સામે હજારો યુવાનો કે જે કોંગ્રેસમાં અત્યારે રાજકીય શોષણ સહી રહ્યા હોવાનો દાવો અમિતભાઈએ કર્યો છે, આ યુવાનો આ ચૂંટણીમાં પૂરા પાવર સાથે લડશે ભાજપ સામે જો તેમને સ્થાન મળે છે તો. કોંગ્રેસનો એમનો પોતાનો પ્રિવિલેજ છે, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે લડે એમાં અમને કશો વાંધો ન હોઈ શકે. એને આજે વિપક્ષ છે તો વિપક્ષે પોતાએ પોતાની રીતે લડે અને એ સ્વાભાવિક છે કે એનામાં, પરંતુ જયારે એમનો આંતરિક પ્રશ્ન છે
કે કોને શું દાયિત્વ આપવું એ આંતરિક પ્રશ્ન છે. આંતરિક પ્રશ્નમાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય દખલગીરી કરતી નથી. ભારતીય જનતા પાર્ટી પોતે પોતાની વિચારધારા અને પોતાના સિદ્ધાંતો મુજબ ચાલતી હોય છે. એ જ પ્રમાણે કોંગ્રેસના સિદ્ધાંતો શું છે અને કોંગ્રેસ કેવી રીતે ચાલે છે એ સ્વાભાવિક રીતે આપણને દેખાઈ રહ્યું છે. એટલે એ એમના સિદ્ધાંતો બદલી અને જો એ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અપનાવવા માટે એમના પ્રવક્તા શ્રીઓ જો વાત કરતા હોય તો એ બાબતે આપણને અમને પણ ગર્વ છે. અમિતભાઈ, એક છેલ્લો સવાલ આપને, કે ધારો કે આપે કહ્યું કે જગદીશભાઈને આપે રજૂઆત કરી છે, પાર્ટી ફોરમમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે, પાર્ટી આપની અને આપની સાથે જે અન્ય લોકોનો જે બળાપો છે તે સાંભળતી નથી, તો શું આપ અન્ય પાર્ટીથી આ લડત ચાલુ રાખશો? લાગે છે સંપર્ક તૂટી ચૂક્યો છે. અમિતભાઈ અને યજ્ઞેશભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપ સામે કોંગ્રેસ લડવા માંગે છે, પરંતુ કોંગ્રેસ પહેલા પોતપોતાની અંદર લડી લે, ત્યારબાદ ભાજપ સામે લડી શકે એમ છે. કારણ કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર અમિત નાયક, કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા તરીકે ટીવી ડિબેટમાં જતા હોય છે, તેમણે જ બળાપો વ્યક્ત કર્યો છે કે 15 વર્ષથી પાર્ટીના પ્રવક્તા તરીકે કોઈ એક વ્યક્તિ કઈ રીતે હોઈ શકે છે.